નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ધોરણ એક વિષય ગણિત, એમાં આપણે પ્રકરણ 5 10 થી 20 સુધીની સંખ્યાનો અભ્યાસ કરીએ છીએ, બરાબર ને? એમાં આજે આપણે ભાગ 2 નો અભ્યાસ કરવાનો છે. ભાગ 2 માં છે ખોટો પૂર્ણ કરો. આપણે આગળ જોઈ ગયા, દશક 10 હોય તો એને એક દશક કહેવાય, ખરું ને? તો આપણે એ પ્રમાણે આ કોઠો પૂર્ણ કરવાનો છે, બરાબર ને? તો અહીંયા 10 ની 1 બાંધી દીધી છે, શું કહેવાય, દીવાસળીની ઢગલી. તો એક દશક, અને શું કહેવાય આ ઢગલીને? આ છે 10, તો 10 ને કહેવાય એક દશક. તો આપણે આ દરેક ખાનામાં 10 10 લખવાના છે તમારી ચોપડીની અંદર, બરાબર ને? આ રીતે 10 લખી અને તમારે આ કોઠો પૂર્ણ કરવાનો છે. આગળ 10 પછી શું આવે? 2 એકડા 11. 10 પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? હા, 2 એકડા 11. 2 એકડા 11 એમાં એક દશક છે અને એક એક છે, બરાબર ને? આ 10 વત્તા 1 બરાબર થાય 11. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો આ એક દશક અને એક એકમ બરાબર 11. 10 ને 1 11, બરાબર. તો આપણે એ રીતે એક દશક અને એક એકમ, પાછળનો જે અંક હોય એ હંમેશા એકમ કહેવાય. પછી જેમ જેમ તમે આગળ જાઓ, એમ અત્યારે દશક ભણશો, પછી આગળના ધોરણમાં જશો એટલે 100 આવશે, પછી 1000 આવશે. આવી રીતે તમારે આગળ શીખવાનું રહેશે. તો અત્યારે આપણે એકમ, પાછળની જે અંક છે એને એકમ કહેવાય, આગળનો અંક કહેવાય દશક. તો અહીંયા આગળ 11 એટલે એક દશક અને એક એકમ, એકમ દશક, બરાબર. એનો મતલબ એવો થાય કે આ 11માં એક 10 સમાયેલા છે અને એક એક સમાયેલો છે, એટલે થઈ ગયા 11, બરાબર ને? તો આ દશકની એક ઢગલી બાંધેલી છે અને એક છૂટું છે, એક દીવાસળી છૂટી છે, એટલે એક દશક અને એક એકમ, બરાબર ને? તો આપણે અહીંયા 2 એકડા 11 કરી અને આખો કોઠો આવી રીતે પૂર્ણ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો અત્યારે સમજો, અને પછી આપણો પીરિયડ પૂરો થાય, તમને ટાઈમ તો ઘણો મળે છે, ત્યારે આ કોઠો તમારે પૂર્ણ કરી દેવાનો છે, બરાબર ને? ચલો આગળ, 11 પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? એકડ બગડ 12. શું આવે? એકડ બગડ 12. તો 12માં એક દશક સમાયેલા છે અને 2 સમાયેલા છે. 10 વત્તા 2 બરાબર 12. 10 વત્તા 2 બરાબર 12. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ એક દશક છે અને 2 એકમ છે, એટલે 10 ની ઢગલી છે અને 2 છૂટી દીવાસળી છે. તો 10 અને 2 થાય 12. 10 ની 2 થાય 12. તો આપણે 12માં એક દશક સમાયેલો છે અને 2 એક એકમ છે. શું છે? એક દશક અને 2 એકમ. આપણે હંમેશા પાછળથી શરૂઆત કરીએ, બરાબર ને? તો આ છેલ્લી સંખ્યા છે એ એકમ કહેવાય, અને આગળ જે સંખ્યા હોય એને દશક કહેવાય. પહેલા નંબરની એકમ અને આગળ બીજા નંબરની દશક કહેવાય. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. તો આપણે અહીંયા આગળ 12 લખી અને આ ચોપડીમાં જે આપ્યો છે એ કોઠો પૂર્ણ કરવાનો છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ, 12 પછી શું આવે? એકડ તગડ 13. શું આવે? એકડ તગડ 13. તો અહીંયા આગળ 13માં એક દશક સમાયેલું છે અને 3 એકમ સમાયેલા છે, બરાબર ને? તો 10 વત્તા 3 બરાબર 13. આવી રીતે થાય, એટલે 10 અને 3 એકમ બરાબર એકડ તગડ 13. 10 ને 3 13. તો દશકની એક ઢગલી છે અને 3 છૂટી દીવાસળી છે, એટલે થઈ ગઈ 13, બરાબર ને?
તો આપણે આ રીતે 13 લખી અને આ ચોપડીમાં 13 વાળો ફોટો પૂર્ણ કરવાનો બરાબર ને ચલો આગળ 1 દશક અને 4 એકમ એટલે બની ગયા 14 તો 14 માં શું સમાયેલું છે 1 દશક અને 4 એકમ બરાબર ને 10 ને 4 14 તો આવી રીતે 10 વત્તા 3 બરાબર 10 વત્તા 4 10 વત્તા 4 બરાબર 14 તો 14 ની અંદર દેખ દશક સમાયેલું છે અને 4 એકમ બરાબર ને તો 1 દશક 1 10 ની ઢગલી છે અને 4 છૂટી દિવાસળી છે બરાબર ને તો થઈ ગયા 10 ને 4 14 તો આ રીતે આપણે 14 લખી અને 14 નો કોઠો પૂર્ણ કરવાનો છે આખો બરાબર ને આગળ 15 14 પછી શું આવે એકડ પાંચડ 15 તો 15 ની અંદર 1 10 સમાયેલા છે વત્તા 5 10 માં 5 ઉમેરીએ એટલે થાય 15 તો 15 ની અંદર 1 દશક અને 5 એકમ તો છૂટી 5 દિવાસળી છે એકમ કહેવાશે પાછળની સંખ્યા અને આગળ 1 છે પૂરો દશક કહેવાશે બરાબર ને 10 ની 5 15 એ રીતે આપણે અહીંયા 15 લખવાના છે આગળ કોઠો પૂર્ણ કરો 15 પછી શું આવે વિદ્યાર્થી મિત્રો એકડ છગડ 16 શું આવે એકડ છગડ 16 એટલે 10 ને 6 16 10 છે એટલે 1 એકમ 1 દશક અને 6 એકમ તો 16 માં સમાયા છે 1 દશક અને 6 એકમ બરાબર 16 તો 10 ને 6 16 થાય એટલે 10 પૂરા અને 6 છૂટી દિવાસળી બરાબર ને 10 અને 6 થાય 16 સમજણ પડી વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે 16 લખી કોઠો પૂર્ણ કરવાનો છે 16 પછી આ 17 16 પછી શું આવશે 17 17 માં શું સમાયેલા છે 7 એકમ અને 1 દશક 7 એકમ અને 1 દશક એટલે 10 ની 1 ઢગલી અને 7 છૂટી દિવાસળી બરાબર ને 1 દશક 7 એકમ તો 17 ની અંદર 1 10 વત્તા 7 બરાબર થાય 17 1 દશક અને 7 એકમ તો અહીંયા લખીશું આપણે એકડ સાતડ 17 કોઠો પૂર્ણ કરવાનો છે બરાબર ને ચલો આગળ 17 પછી આવે 18 તો 10 ની 1 ઢગલી છે અને 8 દિવાસળી છૂટી છે 1 2 3 4 5 6 7 અને 8 તો 18 ની અંદર 1 દશક સમાયેલા છે અને 8 એકમ સમાયેલા છે એટલે થઈ ગયા 18 બરાબર ને 1 દશક 8 એકમ મળીને થાય છે 18 તો આપણે અહીંયા 18 નું ખાનું 18 નો કોઠો પૂર્ણ કરીશું બરાબર ને 18 પછી શું આવે વિદ્યાર્થી મિત્રો સરસ વેરી ગુડ એકડ નવડ 19 શું આવે એકડ નવડ 19 બરાબર ને તો અહીંયા આગળ 10 ની ઢગલી છે અને 9 છૂટી દિવાસળી છે તો 19 ની અંદર 1 10 સમાયેલા છે અને 9 એકમ છે બરાબર ને એટલે થઈ ગયા 19 બરાબર ને તો આપણે આ 19 લખી અને આ રીતે કોષ્ટક ખાનું કોઠો પૂર્ણ કરવાનો છે આગળ હવે જુઓ 9 પછી આવે 10 બધાને ખબર છે બરાબર ને તો 10 અને 10 10 અને 10 કેટલા થાય 20 કેટલા થાય 20 તો 20 માં કેટલા દશક સમાયેલા છે 2 કેટલા દશક સમાયેલા છે 2 10 ની 10 20 બરાબર ને સમજણ પડી 10 પૂરી ઢગલી છે અને આ પણ 10 ની પૂરી છે એટલે 2 દશક ભેગા થાય ત્યારે બને 20
10 અને 10 બે 10 ભેગા થાય એટલે થાય 20 તો આપણે 20 લખી અને આ કોઠો આખો પૂર્ણ કરવાનો છે સમજણ પડી વિદ્યાર્થી મિત્રો હા ફરીથી એકવાર આપણે જોઈ લઈશું બરાબર ને તો આપણે આ આ કોઠામાં 10 લખવાના છે આ કોઠામાં 11 લખવાના છે અહીંયા 12 લખવાના છે બરાબર ને પછી અહીંયા લખવાનું છે એકડ તગડ 13 એકડ ચોગડ 14 એકડ પાંચડ 15 એકડ છગડ 16 એકડ સાતડ 17 એકડ આઠડ 18 એકડ નવડ 19 સમજણ પડી વિદ્યાર્થી મિત્રો અને બગડાના મીંડે 20 20 માં આવશે બે દશક આપણે શીખ્યા ને આગળ સરસ ચલો આપણે હવે આગળ જઈએ જો શું સૂચના છે વધારે વસ્તુના જૂથ પર ખરાની નિશાની કરો બરાબર ને તો વધારે વસ્તુ તો અહીંયા આગળ બંને બોક્સમાં આપણને માટલાના ચિત્ર આપ્યા છે તો આપણે પહેલા એને ગણી લઈએ પછી આપણને ખબર પડે કે લખવાનું અહીંયા આગળ ગણીને પછી આ બેમાંથી કયું વધારે છે જે વધારે હોય એ ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું બરાબર ને તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેટલા થયા 14 તો આપણે બોક્સમાં કેટલા લખવાના છે એકડ ચોગડ 14 પડી સમજણ સરસ ચલો પછી સામેના બોક્સમાં કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 આ બાજુ કેટલા છે સામેના બોક્સમાં એકડ તગડ 13 કેટલા છે એકડ તગડ 13 તો વિદ્યાર્થી મિત્રો 14 વધારે કે 13 વધારે પહેલા કઈ સંખ્યા આવે છે 2 એકડા 11 એકડ બગડ 12 એકડ તગડ 13 અને 13 પછી એક ઉમેરો ત્યારે થાય 14 તો 14 વધારે કહેવાય ને તો આપણે 14 વાળા ખાનામાં ખરાની નિશાની પેન્સિલ વડે કરીશું કારણ કે 13 કરતા 14 શું થાય વધારે થાય કેટલા થાય 1 વધારે 13 કરતા કેટલા વધારે છે આ ખાનામાં માટલા 1 વધારે તો આપણે અહીંયા આગળ ખરાની નિશાની કરીશું સમજણ પડી વિદ્યાર્થી મિત્રો સરસ ચલો હવે જુઓ નીચેના બોક્સમાં કેટલા પાંદડા છે તમે ગણજો અને પેન્સિલથી જે ગણાઈ જાય એની લીટી કરજો એટલે ખ્યાલ આવે એકને એક પાંદડું ફરીથી ન ગણાય તો મારી સાથે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 કેટલા પાંદડા છે એકડ ચોગડ 14 કેટલા છે એકડ ચોગડ 14 આપણે નીચે બોક્સમાં લખી નાખીએ હવે આ બાજુના બોક્સના ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અહીંયા કેટલા થયા એકડ છગડ 16 કેટલા થયા એકડ છગડ 16 તો આપણે 2 એકડા 11 ની લાઈન બોલીએ તો 2 એકડા 11 એકડ બગડ 12 એકડ તગડ 13 એકડ ચોગડ 14 એકડ પાંચડ 15 અને એકડ છગડ 16 તો 14 માં 2 ઉમેરીએ ત્યારે 16 થાય તો કયા વધારે કહેવાય 16 વાળા ખાનાના પાંદડા કેટલા વધારે કહેવાય 2 14 કરતા 2 વધારે એટલે 16 બરાબર ને તો 16 વાળા ખાનામાં 2 પાંદડા વધારે છે એમ કહેવાય તો આપણે વધારે છે ખાનામાં ખરું કરવાનું છે ખરું ને તો આપણે એ ખાનામાં 16 વાળા ખાનામાં ખરાની નિશાની કરીશું આગળ ચલો આ ખાનામાં કેટલા બોલ છે ગણજો મારી સાથે હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલા છે 15
તો અહીંયા બોક્સમાં લખીશું આપણે એકડ પાંચડ 15 બરાબર ને હવે સામેના બોક્સમાં ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 અને બે એકડા 11 કેટલા છે આ બાજુ 11 તો આપણે અહીંયા 11 લખી દઈએ બોક્સમાં પછી બે એકડા 11 ની લાઈન બોલીએ બે એકડા 11 એકડ બગડ 12 એકડ તગડ 13 એકડ ચોગડ 14 અને એકડ પાંચડ 15 તો પહેલા ખાનામાં સામેના ખાના કરતા 4 બોલ વધારે કહેવાય કારણ કે 11 માં 4 ઉમેરીએ ત્યારે 15 થાય તો 15 વધારે કહેવાય ખરું ને તો આપણે 15 વાળા જે બોલ છે એ ખાનામાં આપણે ખરાની નિશાની કરી દેવાની છે બરાબર ને તો 11 કરતા 15 વધારે કહેવાય ચલો આગળ જુઓ કેટલી કેરી છે મારી સાથે ગણજો હો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 તો પહેલા ખાનામાં છે 17 કેરી એકડ 7 17 બીજા ખાનામાં ગણજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 તો અહીંયા આગળ છે 19 કેરી તો બે એકડાની લાઈન બોલો તો બે એકડા 11 એકડ બગડ 12 એકડ તગડ 13 એકડ ચગડ 14 એકડ પાંચડ 15 એકડ છગડ 16 એકડ સાતડ 17 તો 17 અહીંયા છે સામેના ખાનામાં પછી આવે એકડ આઠડ 18 અને એકડ નવડ 19 તો 17 માં 2 ઉમેરીએ ત્યારે 19 થાય ખરું ને તો અહીંયા 17 કરતા આ ખાનામાં આ ખાના કરતા આ ખાનામાં 2 કેરી વધારે છે એવું કહેવાય ખરું ને તો આપણે વધારે હોય એમાં ખરાની નિશાની કરવાની છે 17 માં 2 ઉમેરીએ એટલે થાય 19 તો આ કેરીમાં બીજી 2 ઉમેરીએ તો બંને સરખી થાય પરંતુ આપણે અહીંયા આગળ વધારે હોય તે ખાનામાં ખરાની નિશાની કરવાની છે તો આપણે અહીંયા આગળ ખરાની નિશાની કરી દઈશું બરાબર ને સમજણ પડી વિદ્યાર્થી મિત્રો તો તમારું આજનું હોમવર્ક જોઈ લઈએ એકવાર બરાબર ને તો તમારે તમારી ચોપડીમાં આ રીતે કોષ્ટક પૂરું કરવાનું છે 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 આ તમારે તમારી ચોપડીમાં પૂર્ણ કરવાનું છે બરાબર ને અને આ તો આપણે અત્યારે ચોપડીમાં પૂર્ણ કરાવી દીધું તમે બધાએ લખી દીધું હશે ખરું ને જો ન લખ્યું હોય તો વિડીયોમાં જોઈ અને આ રીતે લખી નાખજો ખાનામાં પહેલાં ગણીને સંખ્યા લખવાની છે અને બે સંખ્યામાં જે વધારે હોય એમાં આપણે જે ખાનામાં વધારે હોય એ વસ્તુના જૂથ ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે સમજણ પડી વિદ્યાર્થી મિત્રો હવે આ તમારી ચોપડીમાં લેસન છે તમારે આ જ રીતે તમારી નોટબુકમાં પણ લેસન કરવાનું છે જે હું તમને સમજાવું છું તમારી ચોપડીમાં તમે આગળ ભાગ 1 લખ્યો હશે એની નીચેથી તમારે આ રીતે 10 થી 20 સુધીની સંખ્યા તો આ રીતે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે વિડીયો જોઈ અને આ રીતે તમારે તમારી નોટબુકમાં ઉતારી દેવાનું 10 તો 1 દશક 11 તો 1 દશક અને 1 એકમ 12 તો 1 દશક અને 2 એકમ 13 તો 1 દશક અને 3 એકમ 14 તો 1 દશક અને 4 એકમ 15 તો 1 દશક અને 5 એકમ એ રીતે આ લખવાનું છે બરાબર અને 20 આવશે ત્યારે 1 દશક થઈને થાય છે 2 દશક બરાબર ને 20 એટલે 2 દશક સમજણ પડી તો તમારે આ રીતે તમારી નોટબુકમાં ઉતારવાનું છે બરાબર ને અને બીજું આ જે ચિત્ર દોર્યા છે એવા તમને ન ફાવે બરાબર ને તો તમારે
આ રીતે તમારી નોટબુકમાં આ રીતે તમારે તમારી નોટબુકમાં આ રીતે ચિત્રો દોરવાના છે આગળ 2 દશક સુધી પૂર્ણ થાય પછી વધારે વસ્તુના જૂથ ઉપર ખરું કરો એ રીતે તમારે સૂચના આપવાની અને પછી આ રીતે ત્રિકોણ દોરવાના બરાબર ને 14 અને 13 પછી અહીંયા લખવાનું અને જે ખાનામાં વધારે હોય ત્યાં ખરાની નિશાની કરવાની એ રીતે અહીંયા આગળ તો આપણે જોયું ને ચોપડીમાં આ ખાનામાં થતા હતા 14 અને અહીંયા થતા હતા 16 તો 16 વધારે છે તો આ રીતે જો તમારી ચોપડીમાં જે ચિત્ર છે તમને દોરતા નહીં ભાવે બરાબર ને તો તમારે આ રીતે ગોળ ચોરસ ત્રિકોણ જે તમને ચિત્ર દોરતા આવડે એ રીતે દોરી અને તમારે જે વધારે હોય એ ખાનામાં ખરાની નિશાની કરવાની તો 14 કરતા 16 વધારે થાય તો અહીંયા ખરાની નિશાની આવશે પછી આ ખાનામાં છે 15 અને અહીંયા છે 11 બરાબર ને ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 અહીંયા આગળ 1 2 3 4 5 6 7 8 9 10 11 તો 11 કરતા કયા વધારે કહેવાય 15 તો આપણે અહીંયા આગળ ખરાની નિશાની કરીશું એવી જ રીતે આગળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 કેટલા છે 17 અને અહીંયા કેટલા થાય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 તો 17 કરતા 19 વધારે કહેવાય કેટલા વધારે કહેવાય 2 તો આપણે અહીંયા આગળ વધારે છે 19 તો ત્યાં આગળ આપણે ખરાની નિશાની કરીશું બરાબર ને તો છે તમારી ચોપડી જેવું જ પરંતુ થોડા ચિત્રો અલગ કર્યા છે બરાબર ને જે તમને દોરતા સહેલાઈથી ફાવે જો ન ફાવે તો વાલીની મદદ લેજો બરાબર ને ચલો આવજો ફરી મળીશું આવતા પીરિયડમાં દરેક વિદ્યાર્થી મિત્રો લેસન કરવાનો આગ્રહ રાખજો